આણંદની સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે દર્દી અહીંયા સારવાર હેઠળ હતો અને જેને ઉંદર કરડવાના જે બનાવ બન્યો છે અત્યારે, અને જેને લઈને અત્યારે સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે તે અત્યારે આ ખુલી છે અને ક્યાંક કહેવાય છે કે અત્યારે જે સાફ સફાઈ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. આપણી સાથે ડોક્ટર અમર પંડ્યા જોડાયા છે. અમરભાઈ, શું કહેશો કે તાત્કાલિક અસરથી કયા પ્રકારના પગલાં ભરવાયા છે? તાત્કાલિક અસરથી જ્યાં જ્યાં ઉંદર હોવાની શક્યતા છે તમામ જગ્યાઓ પહેલા તો નજર કરવામાં આવી છે અને તેની સાફ સફાઈ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. અને હું પોતે જ અહીંયા ઉભો રહી અને અમારી દેખરેખ હેઠળ જ આ કામગીરી કરાવું છું. જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે આ જે વોર્ડ છે, વોર્ડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે વોર્ડની અંદર જે બનાવ બન્યો હતો કે અહીંયા આગળ જે ઉંદર કરડવાની લઈને જે કંઈક દર્દીનો જે પગ છે અહીંયા આગળ સિવિલ હોસ્પિટલની અંદર જે અડ્ડો જમાવીને બેઠેલા અને જે ઉંદરોનો જે ત્રાસ હતો જે આ દર્દીને અહીંયા આગળ કહ્યો હતો કે જેમનો પગ છે તે કોચી નાખ્યો હતો અને તાત્કાલિક અસરથી અત્યારે અહીંયા આગળ સાફ સફાઈ અત્યારે કરવાની શરૂ કરવામાં આવી છે. જે પ્રમાણે કહેવાય છે કે આ જગ્યા ઉપર છે એ ઢગલો ઉંદર અહીંયા આગળ રખડતા હતા અને જે કહેવાય છે કે ઘણા સમયથી છેલ્લા ઉંદરોનો ત્રાસ છે આણંદની જનરલ હોસ્પિટલ, જેને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદની અંદર એક જ હોસ્પિટલ કહેવાય છે કે જે સિવિલ હોસ્પિટલ, અને એક તરફ તો સિવિલ હોસ્પિટલના ભાંભા છે અને અત્યારે બીજી તરફ અહીંયા આગળ જે ઉંદરોનો જે ત્રાસ હતો અને જેને લઈને અહીંયા આગળ દર્દીઓ પણ હેરાન પરેશાન જોવા મળતા હતા. જો હું દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા આગળ જે અહીંયા આગળ જે ફાર્મ બધી વસ્તુઓ મૂકેલી છે અને આ વસ્તુઓની અંદર ઉંદરો અહીંયા આગળ અડ્ડો જમાવીને બેઠા હતા, જેને લઈને ક્યાંક દર્દીઓ હેરાન પરેશાન થયા હતા. પરંતુ અત્યારે સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા અત્યારે આગળ સાફ સફાઈ અભિયાન અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સવાલ હવે એ ઉભા રહ્યા છે કે જ્યારે મીડિયાની અંદર આ અહેવાલ આવ્યા પછી તમે જાગો છો કેમ? એની પહેલાં તમને ખબર નથી પડતી? શું આ મીડિયા જે આગળ તમને અહીંયા આગળ જાણ કરીને અને પછી જ આ પ્રકારે બનાવ બન્યો, એક દર્દીને અત્યારે ઈજા થઈ અને તેના પછી તમે આ બધું કરો છો? સવાલ હવે અનેક અત્યારે ઉભા થયા છે. પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે ટૂંક સમયની અંદર પહેલાં જ કંઈ આગળ જે એક માળો પણ જોવા મળ્યો હતો, મેં લાઈવના માધ્યમથી પણ આપને બતાવ્યું હતું કે જે સિવિલ હોસ્પિટલની અંદર જે બનાવ બન્યો છે કે એસીની ઉપર એક માળો કે જે અડ્ડો અહીંયા આગળ જમાવ્યો હતો, જે કબૂતરો જે અડ્ડો જમાવેલો હતો અને એ જ જગ્યા પર અત્યારે સાફ સફાઈ છે. પરંતુ હવે તંત્ર સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આજે આ એ જ કાકા છે કે જેમને અહીંયા આગળ ઈજા પહોંચી છે કે જેમનો પગ છે એ આખો ઉંદરે કોતરી ખાધો હતો. છેલ્લા 15 દિવસથી એ કાકા છે જે આગળ સારવાર હેઠળ હતા કે જેમને ડાયાબિટીસના તે અત્યારે ભોગ પણ બનેલા છે, એટલે કે ડાયાબિટીસ પણ તેમને છે. અને બીજી તરફ જ્યારે આ ઉંદરે આખો પગ તેમનો કોચી ખાધો છે ત્યારે હવે તંત્ર અહીંયા આગળ જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ હવે સવાલ એટલા છે કે જ્યારે મીડિયાનો આ અહેવાલ અહીંયા આગળ જ્યારે પડ્યો છે ત્યારે હવે તંત્ર અહીંયા આગળ જાગ્યું છે, પરંતુ અહીંની જે સ્ટાફની ગંભીર બેદરકારી કહેવાય છે અને હવે સ્ટાફ ઉપર કયા પ્રકારના પગલાં ભરે છે તે પણ આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું કે પછી આની અંદર પણ ભીનું સંકેલાશે. અનેક વખત આવા બનાવ બનતા હોય છે પરંતુ તેનો ભોગ તો ખાલી જનતા જ બનતી હોય છે. ક્યાંય કોઈ મોટા અધિકારીઓ કે કોઈ મોટા કોઈની પણ પગલાં ભરાતા નથી, જેનું એક ખાસ વસ્તુ છે. અને આણંદની અંદર જ્યારે આ જ સારવારો જો હું તમને દ્રશ્ય બતાવીશ કે આ એ જ દર્દીઓ છે કે આ એ જ દર્દીઓ આગળ સારવાર મેળવવા માટે આવતા હોય છે અને આ પ્રકારે આજે જે બનાવ જે સિવિલ હોસ્પિટલની અંદર બન્યો છે શરમજનક બનાવ છે, કારણ કે અહીંના જે સ્ટાફ છે તેની ગંભીર બેદરકારી કહી શકાય છે. એટલા માટે જ અત્યારે અહીંયા આગળના જે સત્તાધીશો છે જે જાગ્યા છે અને અત્યારે સાફ સફાઈ અભિયાન અત્યારે અહીંયા આગળ હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે ફિનાઇલ નાખી અને બધું જે તમામ વસ્તુ છે તે અહીંયા આગળ જે સ્ટોર રૂમ છે તેમનો એ સાફ કરવામાં આવી રહ્યો છે. પણ હવે જોવાનું રહ્યું છે કે આ જવાબદાર વ્યક્તિ સામે કયા પ્રકારના પગલાં હવે તંત્ર ભરે છે કે પછી આની અંદર પણ ભીનું સંકેલાશે, કારણ કે આવા અનેક બનાવો બનતા હોય છે અને અમે કંઈક કરીશું આવા જ હવે જવાબો મળતા રહે છે. પરંતુ હવે જવાબદાર સામે જવાબદાર સ્ટાફ સામે પણ હવે પગલાં ભરાય તે હવે જરૂરી રહ્યું છે. કેમેરામેન વિનીત ધોબી સાથે ઊંચું મને નિંગુ ચરોતરનો અવાજ.